નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વાત કરીશું સભ્ય 1.5 નો પ્રશ્નની. આપેલી સંખ્યા સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો આપણને કેટલીક સંખ્યા આપી છે, તે સમમેય છે કે અસમમેય તે આપણે જોવાનું છે. પહેલું 2 - 5, તો 2 એક સમમેય સંખ્યા છે અને વર્ગમાં 5 એ અસમમેય સંખ્યા છે. તો સમમેય અને અસમમેય વચ્ચે કઈ ક્રિયા ચાલુ છે? તો બાદબાકીની ક્રિયા છે. તો સમમેય અને અસમમેય સંખ્યાની બાદબાકીનો જવાબ શું આવે? અસમમેય સંખ્યા જ મળે. આપણે જોયું હતું ઉદાહરણોમાં. એટલે આ કેવી સંખ્યા છે? અસમમેય. પહેલો થઈ ગયો અસમમેય સંખ્યા. હવે બીજું 3 + 23 કૌંસ પૂરો - 23. હવે અહીંયા પણ તમે એવું લાગતું હશે કે સર આ બી સમમેય અને અસમમેય સંખ્યાની બાદબાકી છે, તો અસમમેય સંખ્યા. પણ ધ્યાનથી જો અહીંયા સાદરૂપ આપી શકીએ, અહીંયા વર્ગમાં વર્ગમાં અહીંયા ઓછાની ક્રિયા છે. તો 3 + આપણે કૌંસ છૂટો પાડીએ, - 23 - 23. તો વર્ગમૂળ સાથે વર્ગમૂળ સરવાળો બાદબાકી થઈ શકે. તો આ વર્ગમૂળમાં 23 માંથી 23 જતે રહે, 0. તો બચ્યું શું? 3. તો 3 તો કેવી સંખ્યા છે? સમમેય. તો આ હવે સમમેય સંખ્યા, આ સમમેય સંખ્યા છે. યાદ રહી ગયું. હવે જો ત્રીજું 2 - 7 - 7. તો અહીંયા ઉપર ગુણાકાર છે, અસમમેય સંખ્યા સાથે સમમેય સંખ્યા ગુણાકાર અસમમેય સંખ્યા. પરંતુ ભાગાકાર પણ આપ્યો છે, તો છેદમાં વર્ગમાં 7 અને ઉપર વર્ગમાં 7, ઉપરથી કેન્સલ થઈ ગયું. તો બચ્યું શું? આપણે સરખું છે એટલે જતું રહી. 2 - 7, એટલે 2 - 7 કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. એટલે આ સમમેય સંખ્યા છે. તેવી રીતે 1 - 2. હવે વર્ગમાં 2 એ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા. ને આ સમમેયના છેદમાં અસમમેય છે, એટલે સમમેયનો અસમમેય વડે ભાગાકાર, એટલે શું મળે જવાબ આપણને? અસમમેય જ મળે. એટલે 1 - 2 વર્ગમૂળમાં છે તે કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા. તેવી રીતે 2 × π, તો 2 સમમેય સંખ્યા છે અને π કેવી છે? π એ અસમમેય સંખ્યા છે. તો અસમમેય સંખ્યા છે, સમમેય સંખ્યાનો ગુણાકાર શું જવાબ મળે? અસમમેય સંખ્યા. તો આ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.